આવી જ ભાવના હંમેશા જોવા મળે છે દેશના જાબાઝ જવાનોના દિલમાં. તે સરહદ પર હોય કે પછી માંડ મળેલી રજાઓમાં પહોંચ્યા હોય તેમના ઘર પર, પણ યાદ રહે છે તેમને બસ એક જ કર્તવ્ય, દેશની સુરક્ષાનું કર્તવ્ય. ગણતંત્ર દિવસના અવસર પર ટીવી 9 ની ટીમ પહોંચી ગાંધીનગર પાસે આવેલા બીએસએફ ના હેડક્વાર્ટર્સમાં. સમગ્ર દેશની જેમ જ અહીં પણ હતો ઉજવણીનો માહોલ. અહીં આયોજન થયું હતું ધ્વજવંદન અને પરેડના કાર્યક્રમનું. સાથે જ મન મોહી રહ્યા હતા બાળકોના રંગારંગ કાર્યક્રમો. જોકે અમારું મન તો આતુર હતું જવાનોના જુસ્સાને જાણવા. અમે આતુર હતા દેશના શેર દિલ યોદ્ધાઓની દેશભક્તિને તમારા સુધી પહોંચાડવા. તમે જ સાંભળો, દેશ પ્રત્યેની વફાદારી વ્યક્ત થઈ રહી છે જવાનોના એક એક શબ્દમાં. હમારે જવાન બોર્ડર પર કાફી મુસ્તેદી સે તૈનાત હૈ ઓર અપની દેશ કી સેવા મે કાજરત હૈ. ઇન જવાનો ને અપની છુટ્ટી અપને ઘર સભી ત્યાગ કરકે બોર્ડર કી રક્ષા કર રહે હૈ. હમે આપકા સહયોગ ચાહીએ તાકી ઉનકા મનોબલ બના રહે. જબ તક સીમા પ્રહરી બોર્ડર પર સજગ તૈનાત હૈ, દેશ કો ચિંતા કરને કી જરૂરત નહીં હૈ. હમ લોગ રાત કો બોર્ડર પર જાગતે હૈ, ઇસલિયે દેશ આરામ કી નીંદ સો સકતા હૈ. તમે નિરાતે સુઈ જાઓ, કારણ કે અમે જાગી રહ્યા છીએ. જવાનોના આ જજ્બાને કારણે કરોડો દેશવાસીઓ લે છે આરામની ઊંઘ. દેશના આ એ જ નૌજવાનો છે કે જે વતનની રક્ષા કાજે સરહદ પર રહે છે તૈનાત. ન ઠંડીની પરવા, ન ગરમીની ચિંતા. દેશ માટે હરેક જવાન તૈયાર છે તેમના પ્રાણ ન્યોછાવર કરવા. એક જવાન કો સબસે પહેલે એક અચ્છી ટ્રેનિંગ કે દ્વારા ઉસકા મોરાલ અપ રખ કે ઉસે મજબૂત બનાયા જાતા હૈ. ઇની સબ દિક્કતો કો ઝેલને કે લિયે કઈ બાર બહોત ઝ્યાદા કોહરા હોતા હૈ, કઈ બાર સબ ઝીરો ટેમ્પરેચર હોતા હૈ. લેકિન સીમા સુરક્ષા બલ કા જવાન ઇન સબ ચીજો કે લિયે વેલ ટ્રેન્ડ હૈ, ઇસલિયે કોઈ દિક્કત નહીં. બીએસએફ કે જવાન સીમા પે તૈનાત રહેતે હુએ હૈ, હર તરહ કી મુસીબત કા સામના કરતે હૈ, જૈસે કી પ્રાકૃતિક વિપદાઓ કા વો સામના કરતે હૈ. દૂર દરાજ કે ઇલાકે મે બેઠે હુએ હૈ તો ઉનકે પાસ જો સાધારણ જરૂરત કી ચીજે હૈ वो हम पर्याप्त मात्रा में पहुंचाने की कोशिश करते हैं और पहुंचते भी है. लेकिन फिर भी अगर आप इसकी तुलना अंदर के इलाकों से करें और सीमा से करें तो उसमें बहुत फ़र्क है. आपको पता होगा बीएसएफ के जवानों को विभिन्न परिस्थितियों में काम करना पड़ता है. कहाँ बर्फीले पहाड़ों में भी काम करना पड़ता है, रेगिस्तान में काम करना पड़ता है. भारत सरकार ने उसके लिए हम बीएसएफ को बड़े अच्छे क्लोथिंग इशू किए हुए हैं. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ સરહદના આ જવાનો દેશની સુરક્ષા કાજે ખડે પગે રહે છે હાજર. જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી 9, ગાંધીનગર. સરહદ પર જામે છે ખરા ખરીની જંગ.
દેશના દુશ્મનો તેમજ આતંકવાદીઓ સામેની મુઠભેડમાં જવાનો જુસ્સા સાથે ઉતરી પડે છે અને દુશ્મનોને ઉતારે છે મોતને ઘાટ. જો કે ક્યારેક આવા હુમલામાં જાંબાઝ જવાનો વહોરી લે છે શહીદી. અમે એવા જવાનોની મુલાકાત લીધી જે આતંકવાદી હુમલાનો શિકાર બન્યા હોય, જેમાંના જ એક છે સૈયદ અકબુલ શાહ. કાશ્મીરમાં બીએસએફ 199 બટાલિયનમાં ફરજ બજાવતા સૈયદ અકબુલ શાહ એક ઓપરેશન પાર પાડીને પરત ફરી રહ્યા હતા અને ત્યાં જ એક માઇન્સનો શિકાર બનતા તેમણે તેમની એક આંખ ગુમાવી અને સાથે જ બે સાથી મિત્રો પણ. 15 મે 2000 કો હમ ઓપરેશન કરકે વાપસ આ રહે થે તો રાસ્તે મેં માઇન બ્લાસ્ટ હુઆ જિસમે મેરે દો સાથી શહીદ હો ગયે ઓર મેં ઇન્જર્ડ હો ગયા મેરા દાયા આંખ કી રોશની ચલી ગઈ ઓર ઉસ સમય હમને 4 મિલિટન્ટો કો મારા થા ઓર હમ વાપસ આયે થે ઉસ સમય ઓપરેશન કરકે. યુદ્ધમાં ઘાયલ થયેલા જવાનોને તાત્કાલિક સારવાર મળી રહે તેવા પૂરતા પ્રયાસો થાય છે. જો કે જવાનની હાલત વધુ ગંભીર જણાતા તેને બીએસએફના હેડક્વાર્ટરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવે છે. જરૂર જણાય તો પ્રાઇવેટ હોસ્પિટલ અને સ્પેશિયાલિસ્ટની પણ મદદ લેવાય છે. કે હમ જવાનો કી જો હે ચિકિત્સા સુવિધા કી જો હે સબસે બડી પ્રાયોરિટી રખતે હૈ ઇસકો ઓર હમ ચાહતે હૈ કે ઉસકો જૈસે હી ઇલાજ હો જૈસે હી ઉસકી બીમારી હો તુરંત હી ઉસકા ઇલાજ હો જાના ચાહિયે ક્યોંકી વો જવાન જિતની જલ્દી ઠીક હોગા ઉતની જલ્દી સરહદો પર જા કરકે દુબારા દેશ કી સેવા કર સકેગા યહી ઉસકા મકસદ હૈ હમારા. જવાનો સરહદ પર ખડે પગે તૈનાત રહે છે, આ માટે દેશવાસીઓ હંમેશા તેમના ઋણી રહેવાના. અલબત્ત જવાનોને જોમ અને ઉત્સાહ પૂરો પાડવામાં તેમના પરિવારજનોનો ફાળો પણ નાનો સૂનો નથી. તેમના ત્યાગ અને બલિદાન પણ એટલા જ મહત્વના છે. બીએસએફ હેડક્વાર્ટરમાં જવાનોના પરિવારજનોને કોઈ ખોટ ન પડે તેનું ધ્યાન રખાય છે. તો બાળકોમાં બાળપણથી જ દેશદાજની ભાવના પ્રબળ બને તે માટે પણ પ્રયત્નો થાય છે. જિન લોકોને શહાદત દી હૈ વો શહાદત કો ન તો યે દેશ બુલાતા હૈ ઓર ન બીએસએફ બુલાતી હૈ. હમેશા ઉન જવાનો કી જિતની ભી મદદ હો સકે ઉનકે પરિવાર વાલો કી ઉતની મદદ સરકાર ઓર બીએસએફ કે તરફ સે ઉનકી કી જાતી હૈ. યહાં પે જવાન્સ કે ફેમિલી કો પૂરા સપોર્ટ મિલતા હૈ ઓર જવાન કો છોડ કર કે ઉનકી ફેમિલી કો યહાં સબ વેલફેર્સ ભી હોતા હૈ, વેલફેર સેન્ટર હૈ ઓર યહાં પે ક્વાર્ટર્સ હૈ, બચ્ચો કે લિયે સ્કૂલ હૈ ઓર યહાં પે હમેશા વેલફેર સેન્ટર જો હૈ બહોત સારે પ્રોગ્રામ્સ રખતી હૈ જૈસે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ ઓર ભી બહોત સારી ચીજ સિખલાયા જાતા હૈ. તો ઉનકે હસબન્ડ કો છોડ કરકે બાકી સારા સુવિધા યહાં પે રહેતે હૈ. સલામ છે દેશના જાંબાઝોના જાંબાઝને, સલામ છે દેશ પર મરી મીઠવાની તેમની ભાવનાને. मैं 63वें गणतंत्र दिवस पर गुजरात के सभी वासियों की अपनी शुभकामनाएं देता हूं. गणतंत्र दिवस के उपलक्ष्य में सारे देशवासियों को, सारे बीएसएफ के कार्मिकों को, उनके परिवार वालों को हमारी तरफ से हार्दिक शुभकामनाएं. सीमाओं के प्रति निश्चिंत रहें और देश की जो भीतरी प्रगति है उसमें लगे रहें. पूरे गुजरात के लोगों को गणतंत्र दिवस बहुत बहुत मुबारक हो. જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી 9, ગાંધીનગર.